વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર છ તું મારો ગુણાક અને હું તારો અવયવ એનું પુનરાવર્તન કરવાનું છે આ ચેપ્ટર ની અંદર આપણે અવયવ અને અવયવી વિશે ભણવાનું છે અવયવ અને અવયવી ત્યારે જ આવડે જ્યારે તમને એક થી દસ ઘડિયા અથવા એક થી વીસ ઘડિયા આવડતા હોવા જોઈએ જોઈએ એક વાર્તા આપી છે ઉંદર અને બિલાડીની એ દ્વારા આપણે અવયવ શીખવાડવાની અને અવયવી શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે એ આપણે જ્યારે આ ચેપ્ટર ભણ્યા ત્યારે વાર્તા કહી દીધી છે કે ભાઈ ઉંદર છે એ કેટલા પગલા ઉપર હોય છે તો કે ચૌદમાં પગલા ઉપર હોય છે દર વખતે બબે પગલા કૂદે છે એટલે ચૌદ પછી ક્યાં આવી જઈએ તો કે ચૌદ પછી ક્યાં આવશે સોળ ઉપર આવશે પછી અઢાર ઉપર આવશે પછી વીસ ઉપર આવે પછી બાવીસ ઉપર આવે પછી ચોવીસ ઉપર પછી છવ્વીસ ઉપર પછી અઠ્યાવીસ ઉપર બરાબર એ રીતે આગળ વગર આ કોણ આવે છે ઉંદર કૂદે છે જયારે બિલાડી છે એ કેટલા ઉપર પગલા ઉપર છે ત્રણ ઉપર છે અને દર વખતે કેટલા કૂદે છે એ ત્રણ વખત ત્રણ પગલા કૂદે છે ટોટલ પગલા કેટલા છે ટોટલ પગલા આપણે અહીંયા જોઈએ તો કેટલા છે ઓગણત્રીસ છે બરાબર છે તો ત્રણ ઉપર હતી બિલાડી પ્રથમ પછી ત્રણ ઉપરથી કૂદે છે એટલે કેટલા ઉપર આવે પછી તો કે છ ઉપર પછી નવ ઉપર પછી બાર પર પંદર પર અઢાર પર એકવીસ બરાબર ચોવીસ સત્યાવીસ આ રીતે હવે જુઓ હવે એમ કહે છે કે બિલાડી છે ઉંદરને ખાઈ શકે તો અહીંયા જુઓ તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ માં પગલે અઠ્યાવીસ ઉપર હોય ઉંદર જ્યારે બિલાડી આઠ માં પગલે ક્યાં હોય તો જોવો તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ક્યાં હોય ચોવીસ ઉપર હોય તો આ તો આગળ વધી જાય છે ઉંદર એનો મતલબ એવો થાય કે ઉંદર બચી જાય છે એટલે કે બિલાડી ઉંદરને ખાઈ શકતી નથી હવે આ જે ચૌદ સોળ અઢાર વીસ એ કયા કયા ઘડિયામાં આવે બધામાં તો કે બે ના ઘડિયામાં તો એ બે ના અવયવી થઈ શકે તો કે આ એ બે ના અવયવી કહેવાય બરાબર છે આ ત્રણ છ નવ બાર પંદર કેમાં આવે તો કે ત્રણના ઘડિયામાં આવે છે ત્રણ નો ઘડિયો લાગે છે ને તો એક કોના અવયવી કહેવાય ત્રણ ના અવયવી કહેવાય હવે બે ના સમાન અવયવી તમને કહે તો બંનેમાં સરખું હોય અથવા બિલાડીનું અંદર ક્યાં ક્યાં ભેગા થઈ શકે એવું કહે તો ક્યાં કયા આવશે બંનેમાંથી તો કે અઢાર છે બરાબર અને બીજા કયા આવશે ચોવીસ આ બે અંક ઉપર ભેગા થઈ શકે આગળ જોઈએ આ પણ એક રમત રમેરી મોન્ટોકો કોની રાહ જોવે છે બરાબર છે તમને એક થી સાહીઠ અંક લખેલા હતા ચોરસ બોક્સની અંદર પછી તમને નીચે સ પ્રશ્નો આપ્યા હતા કે જે સંખ્યાને બે વડે ભાંગી શકાય એના ઉપર લાલ ટપકાની નિશાની કરી બે વડે ભાંગી શકાય એટલે ભાંગાકાર કરો અને શેષ ન વધે એને શું કહેવાય બે વડે ભાંગી શકાય અથવા તમારા બેના ઘડિયાને કન્ટિન્યુ શું વધારવાનો આગળ વધારતો જવાનો જો અહીંયા વધે જ છે તમે જુઓ તો જ્યાં લાલનું ખરું નિશાની કરી છે તો કે બે ચાર છ આઠ દસ બે છક બાર બે સત્તા ચૌદ બે અઠા સોળ બે નવ અઢાર બે દાન વીસ બે છ બરાબર પછી બે અગિયાર બાવીસ બાર દુ ચોવીસ તેર દુ છવ્વીસ ચૌદ દુ અઠ્યાવીસ પંદર દુ ત્રીસ બરાબર સોળ દુ બત્રીસ સત્તર દુ ચોત્રીસ પછી બબે ઉમેરતા બબે આગળ વધતા છે છત્રીસ પછી આડત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ છેતાલીસ અડતાલીસ પચાસ પછી શું આવશે બાવન ચોપન છપ્પન અઠાવન ને બરાબર તો આ બધા શું કહેવાય બેના ના અવયવી કહેવાય બરાબર શું કહેવાય બેના અવયવી અથવા બે વડે એમ છે આગળ જો ત્રણ વડે નિશેષ ભાંગી શકાતા હોય એને પીલા રંગથી કેરા જેમ આપણે બે વડે કરતા હતા એમ ત્રણ નો ઘડિયો આગળ વધારવાનો તો કે ત્રણ ત્રણ દુ છ ત્રણ તે નવ ત્રણ ચોક બાર ત્રણ પછા પંદર ત્રણ છક અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ ચોવીસ ત્રણ બરાબર એમ ત્રણ ત્રણ અંક આગળ વધતા જાય એ જ રીતે પછી શું કીધું છે તમને ચાર વડે ભાંગી શકાય એને કેવા નિશાનથી વાદળી તો આપણે વાદળી રંગ પણ તમને દેખાય છે આ બધા જે સંખ્યા છે બત્રીસ ચોમ્માલીસ છત્રીસ ચાલીસ અડતાલીસ છપ્પન સાહીઠ બાવન આ બધાને ચાર વડે ભાંગી શકાય પછી શું કહે છે કે ત્રણેય રંગના ટપકા ભેગા થયા હોય ને તો શું બને છે જો ઉપરની જે સંખ્યા હતી ને ત્રણેય રંગ ભેગા છે ને તો બાર ચોવીસ છત્રીસ અડતાલીસ અને સાહીઠ આ ત્રણેય રંગ ભેગા થયેલા છે એટલે કે બે વડે ભાંગી શકાય છે અને ત્રણ વડે ભાંગી શકાય છે અને ચાર વડે પણ ભાંગી શકાય છે કયો સ્પેલિંગ બને છે જુઓ એમ ઓયુએસ એટલે કે માઉસ નો સ્પેલિંગ બને માઉસ એટલે કે ઉંદર તો મોન્ટો મોન્ટો કોણ હતો બિલાડી હતી કોની રાહ જોઈ રહી હોય એને ખાવા માટે તો કે ઉંદરની રાહ જોઈ રહી હોય આવી આપણે રમત પણ રમી હતી આગળ જોઈએ મ્યાઉ ની રમત બરાબર છે આપણે સાત તાળી રમીએ છીએ એમ જેમાં મ્યાઉ ની રમત છે જેના ઉપર દા હોય એક એક ઘડીઓ પસંદ કરે એક અંક પસંદ કરે અને એ અંક હોય અને એ સંખ્યા વડે વિભાજીત હોય એ સંખ્યા બોલે માની લો કે ત્રણ નો ઘડીઓ પસંદ કર્યો હોય તો ત્રણ નો વિભાજીત સંખ્યા કઈ કઈ આવે કે ત્રણ વડે ભાંગી શકાતી હોય એવી અથવા એના શું કહેવાય ત્રણ ના અવયવી તો કે ત્રણ ત્રણ દુ છ ત્રણ તે નવ ત્રણ ચોક બાર ત્રણ પચાસ પંદર ત્રણ છોક અઢાર ત્રણ છતા એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ તેત્રીસ છત્રીસ એમ આગળ જો કોઈ વચ્ચે ભૂલ કરે તો એ શું થઈ ગયો આઉટ થઈ ગયો છેલ્લે જે વિદ્યાર્થી વધે એ શું કહેવાય વિજેતા કહેવાય એ રીતે આપણે રમત પણ હવે આ ઉપર ત્રણ છ નવ પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ તેત્રીસ આ બધી છે એ શું કહેવાય ત્રણનો ગુણક કહેવાય શું કહેવાય ત્રણનો ગુણક હવે આપણે સંખ્યા ત્રણ લીધી એ બદલે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો પાંચ ચાર સાત આઠ તો એ પ્રમાણેનો ઘડિયો લખવાનું આગળ વધતું જવાનું બરાબર છે જો અહીંયા નો લખેલો છે પછી અહીંયા નો પણ લખેલો છે આગળ જોઈએ પછી છે સામાન્ય ગુણક સામાન્ય ગુણક એટલે કે અવયવી અવયવી સામાન્ય એટલે કે સરખું બંને સંખ્યા આપી હોય બંને સંખ્યાના પેલા ગુણક શોધવાના એટલે કે બંને સંખ્યાના અવયવી શોધવાના એ બંને સંખ્યામાંથી જે સંખ્યા સેમ થતી હોય એને શું કહેવાય સામાન્ય કહેવાય બરાબર માની લો કે ત્રણ નો ઘડિયો નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર તો પંદર તો પાંચના ઘડિયામાંય આવે તો કે આ તો એને વચ્ચે લખવાના જે બ્લુ કલરના ચક્કરમાંય આવી જાય અને લાલ કલરના ચક્કરમાં પણ આવી જાય બરાબર એટલે પંદર વચ્ચે લખ્યા પછી અઢાર ત્રણ સતા એકવીસ ત્રણ અઠા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ ત્રણ ત્રીસ તો ત્રીસ તો પાંચના ઘડિયામાં આવે તો આપણે એને વચ્ચે લખ્યા પછી એમ આગળ આગળ વધતું જવાનું બરાબર એ રીતે ઘડિયો લખવાનું તો કે પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર તો પંદર ત્રણ ના ઘડિયામાં આવે તો કે હા તો એને વચ્ચે લખેલા જ છે આગળ વધો પછી વીસ પચું પચું પચીસ પાંચ છ ત્રીસ તો એ ત્રણના ઘડિયામાં આવે બરાબર તો વચ્ચે લખ્યા પાંચ છતા પાંત્રીસ પાંચ ચાલીસ પાંચ નવા પિસ્તાલીસ તો કે ત્રણના ઘડિયામાં આવે તો એ વચ્ચે લખ્યા અને પછી પાંચે દાન પચાસ એમાં ઘડિયો આ પણ વધે હવે જુઓ પંદર ત્રીસ અને પિસ્તાલીસ બરાબર પંદર ત્રીસ અને પિસ્તાલીસ આ ત્રણ અને પાંચ નો શું કહેવાય સામાન્ય અવયવી કહેવાય શું કહેવાય સામાન્ય જે ત્રણના ઘડિયામાં પણ છે અને પાંચના ઘડિયામાં છે તો આ વચ્ચેનો પંદર ત્રીસ અને પિસ્તાલીસ છે ત્રણ અને પાંચ નો સામાન્ય અવયવી છે એવું આપણે કહી શકીએ ચાલો આપણે બીજા ઉદાહરણ દ્વારા પણ શીખીએ માની લો કે ચાર લઈએ બરાબર ચાર અને છ ના તમને કહે છે સામાન્ય અવયવ શોધવાના તો પેલા ચાર નો ઘડિયો લખવાનો ચાર ચાર દો આઠ ચાર તે બાર ચોકે ચોકે સોળ ચાર પંચાવીસ ચાર સંઘ ચોવીસ ચાર સત્તા અઠયાવીસ ચાર બત્રીસ ચાર નવા છત્રીસ ચારે ચાલીસ એમ આગળ વધતા લઈ બરાબર છે પછી ઘડિયો તો ના ઘડિયામાં લખીએ તો કે છ નો ગળી છ એકા છ છ દુ બાર છ તેર અઢાર છ ચોક ચોવીસ છ પંચાત્રીસ છત્રીસ છ સત્તા બેતાલીસ છ અઠા અડતાલીસ બરાબર આ રીતે હવે હવે એના સામાન્ય કીધું છે સામાન્ય એટલે કે બંનેમાં સરખું હોય એવું તો જુઓ આમાં કયા તો કે આમાં બાર અહીંયા પણ બાર સરખા છે તો એક સામાન્ય વ્ય ચાર અને છનો સામાન્ય વ્ય કયો થયો બાર થયો બીજો કયો થાય તો કે અહીંયા ચોવીસ છે ને અહીંયા ચોવીસ છે બરાબર તો બીજો કયો થાય ચોવીસ પછી અહીંયા છત્રીસ છે અને અહીંયા છત્રીસ છે તો અહીંયા કેટલો થાય છત્રીસ બરાબર પછી આગળ વધવું હોય તો કયો આવશે તો કે અડતાલીસ આવશે અહીંયા પણ અડતાલીસ આવશે બરાબર છે છે કઈ રીતે આપણને ખબર પડે તો આ અહીંયા અડતાલીસ એમ એ ચાર અને છ ના સામાન્ય અવયવી કયા થયા આ ત્રણ સામાન્ય અવયવી થયા તમને હવે એમ ચોક્કસ દાખલામાં કહી દીધું હોય કે ભાઈ પાંચ સામાન્ય અવયવી શોધો બે શોધો ત્રણ શોધો એ પ્રમાણે તમારે શોધવાના રે બરાબર છે આગળ જોઈએ જો ઓલ પણ આપણે કોઈ પણ બે સંખ્યાના સામાન્ય હવે એમાં ત્રણ સંખ્યા આપી દીધી છે ચાર છ અને પાંચ તો ચાર છ અને પાંચના ત્રણેય ઘડિયા આવડતા હોય પછી ત્રણેયમાંથી સરખા હોય એ લખવાના અને ત્રણેયમાંથી જે સરખું હોય એ એક લખવાનું ત્રણેય માંથી સરખું કયું આવશે તો કે સાઈઠ આવશે ચાર અને છ નો સામાન્ય વ્યૂ કયો આવશે તો કે બાર ચોવીસ છત્રીસ અને અડતાલીસ પછી તમને એમ કે ચાર અને પાંચનો સામાન્ય વ્યૂહ કયો આવશે તો કે વીસ અને ચાલીસ પછી એવું કે પાંચ અને છ નો સામાન્ય અવયવી તો કે ત્રીસ અને નેવું બરાબર આ રીતે તમને હવે સામાન્ય અવયવી સત્તા પણ આવડી ગયા છે હવે પછી છે કચુકાની રમત બરાબર કચુકાની રમત એટલે કે કોઈ પણ વસ્તુ તમે લો એ વસ્તુના તમે લંબચોરસ કેટલા બનાવી શકો છો એ આપણે જોવાનું છે માની લો કે અહીંયા જો બાર બાર કચુકા લીધા છે એટલે કે બાર કોઈ પણ વસ્તુ લીધી છે અને બાર યંકને કઈ કઈ રીતે ગોઠવી શકો છો તો તમને તમને બાર કયા જે જે ઘડિયામાં આવડતા આવતા હોય ને એક ઘડિયા પ્રમાણે તમે ગોઠવી શકો છ જો અહીંયા ગોઠવેલા છે બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ છ છ આવે તો કે હા તો એક લાઇન છ ની બીજી લાઈન એ છ ની બરાબર તો છ ગુણ્યા બે કરી શકો બે ના ઘડિયામાં છ આવે તો કે ક્યાં તો બે લાઈન છ ની કરી શકો બરાબર એ રીતે થઈ શકે પછી બાર કયા ઘડિયામાં આવે તો કે ત્રણ ના ઘડિયામાં આવે તો ત્રણ ત્રણ ની કેટલી લાઇન કરી શકો ચાર લાઈન કરી શકો અથવા ચાર ના ઘડિયામાં આવે તો ચાર ચારની ત્રણ લાઈન કરી શકો એક ના ઘડિયામાં આવે તો કે એક લાઈન કરી શકો બારની બરાબર આ રીતે તમે ગોઠવી શકો છો તો આ બધા જે જે દ્વારા આપણે ગોઠવીએ છીએ બરાબર છે એને શું કહેવાય એને અવયવ કહેવાય કોના બાર ના શું કહેવાય એ બધા અવયવ કહેવાય બારના અવયવ કયા કયા કહેવાય તો કે એક બે ત્રણ ચાર છ અને બાર આ બધા શું કહેવાય બારના અવયવ બરાબર છે એ જ રીતે તમે પંદરના કીધા હોય તો પંદરના તમે કઈ કઈ રીતે ગોઠવી શકો તો કે એક પંદર ની એક લાઈન કરી શકાય પછી પંદર ત્રણ ના ઘડિયામાં આવે તો ત્રણ ત્રણ ની પાંચ લાઇન કરી શકાય પાંચ ના ઘડિયામાં આવે તો પાંચની ત્રણ લાઈન કરી શકાય પછી કયા ઘડિયામાં આવે તો પછી કે ન આવે તો કે પંદરના ઘડિયામાં આવે તો એક લાઈન પંદર ની કરી શકાય એનો મતલબ તો આ બધા છે પંદરના શું થયા કહેવાય અવયવ થયા કહેવાય બરાબર એક ત્રણ પાંચ અને પંદર એ શું કહેવાય પંદર ના અવયવ બરાબર તો તમને બધાને અવયવ અને અવયવી વિશે ખબર પડી ગઈ હશે જુઓ અહીંયા બંગડીઓ આપી છે અને બંગડીઓથી બનતા અલગ અલગ સમૂહો આપેલા છે એનો મતલબ એવો છે કે બંગડી અઢાર બંગડી હોય તો એના કેટલા કેટલા સમૂહો બની શકાય બરાબર સમૂહ બનાવવા એટલે મતલબ એના અવયવો લખવા તો અઢાર કયા કયા ઘડિયામાં આવે એ આપણે પેલા તો ઘડિયા વળવા જોઈએ તો અઢાર કયા કયા ઘડિયામાં આવે એકના ઘડિયામાં આવે બે નામાં આવે ત્રણ માં આવે છ માં આવે નવમાં આવે અને અઢારમાં આવે એટલું યાદ રાખવાનું અવયવમાં અવયવ નાનામાં નાનો અવયવ એક અને મોટામાં મોટો અવયવ પોતપોતાની સંખ્યા નો નાનામાં નાનો અવયવ કયો થાય તો કે એક થાય નો મોટામાં મોટો અવયવ કયો થાય તો કે અઢાર થાય બરાબર એનાથી વધારે કોઈ હોઈ શકે નહીં અને અવયવ હોય મર્યાદિત હોય એ અનંત સુધી જાય ને જ્યારે અવયવી કેવા હોય અનંત સુધી જાય એને આપણે ગુણાકાર કરી શકીએ છીએ એટલા માટે અવયવ જો તમારે શીખવા હોય તો તમને ઘડિયા ફરજિયાત આવડવા જોઈએ હવે તમે ચોવીસ કે તો કે ચોવીસના અવયવ કેટલા થાય તો કે એક બે ત્રણ ચાર છ આઠ બાર ચોવીસ આ બધા શું કહેવાય ચોવીસ ના અવયવ કહેવાય હવે જોજો આ જે સંખ્યા છે એની મોટી સંખ્યા કોઈ નહીં હોય પાંચનો અવયો તો કે એક અને પાંચ નવનો અવયવ તો કે એક ત્રણ અને નવ બરાબર છે સાત ના આવ્યો તો કે એક અને સાત બે નો અવયવ તો કે એક અને બે દસ ના આવ્યો દસ કયા કયા ઘડિયામાં આવે તો કે એકના ઘડિયામાં આવે બે ના ઘડિયામાં આવે પાંચના ઘડિયામાં આવે અને દસ ના ઘડિયામાં આવે બરાબર છે એક કયા ઘડિયામાં તો કે એકના જ ઘડિયામાં આવે વીસ તો કે એક બે ચાર પાંચ દસ વીસ બરાબર એ રીતે એકવીસના તમને કહે તો એકવીસના કયા કયા આવશે તો કે એક ત્રણ સાત અને એકવીસ બરાબર આ બધા તેના શું થયા કહેવાય અવયવો હવે આગળ જુઓ એક રમત આપી હતી તમને અહીંયા કોષ્ટક આપ્યું હતું એ કોષ્ટક ની અંદર તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું હતું એકદમ ઈઝી હતું અહીંયા તમને એક થી બાર સંખ્યા આપેલી છે અને અહીંયા પણ એકથી બાર સંખ્યા આપેલી ફરીથી તમારે અહીંયા એક થી બાર સંખ્યા લખવાની છે જો અહીંયા છેલ્લે બાર છે અને અહીંયા એક છે બરાબર પછી આગળ સંખ્યા વધારતી જવાની તો અહીંયા જો એકનો ઘડીઓ બને એક એક દુ દુ એક તેર ત્રણ એક ચોક ચાર એક પંચો પાંચ એક ચોક છ એક સતુ સાત એ રીતે પછી અહીંયા બે નો ઘડીઓ બને જો બે બે દુ ચાર બે તેર છ બે ચોક આઠ બે પંચા દસ બે છક બાર બે છતા ચૌદ બે અઠા સોળ એ રીતે અહીંયા ત્રણ નો ઘડીઓ બને આમ આડો પણ ઘડીઓ બને જો આ એક નો ઘડીયો બનો બે નો બે નો આ રીતે ત્રણ નો પછી ચાર નો તો આ રીતે તમારે ઘડિયા બનાવતા જવાના છે ખાના જવાની છે આગળ જોઈએ જેમ આપણે સામાન્ય અવયવી જોઈએ એમ સામાન્ય અવયવ કોઈ પણ બે સંખ્યા આપી હોય એના પેલા અવયવ શોધવાના અને જે સરખા હોય એ લખવાના શું કહેવાય સામાન્ય અવયવ કહેવાય બરાબર છે તો અહીંયા તમને બે વસ્તુના સામાન્ય અવયવ છે પચીસ અને પાંત્રીસ ના તો પચીસ ના અવયવ કયા કયા થાય તો તમારે પચીસ અવયવ હોય તો કયા લખી શકો એક પાંચ અને પચીસ બરાબર આ એટલે પાંત્રીસ ના કી તો કે એક પાંચ સાત અને પાંત્રીસ હવે આ બંનેમાંથી સરખું શું છે જોવો તો તો કે એક સરખા છે અને પાંચ સરખા છે તો એક અને પાંચ એક અને પાંચ છે એ શું કહેવાય પચીસ અને પાંત્રીસ ના સામાન્ય અવયવ એ જ રીતે બીજી બીજી સંખ્યા આપણને આપેલી છે જુઓ અહીંયા કોની કોની કીધી છે તો એ આપણે અહીંયા લખ્યા છે ચાલીસ અને સાહીઠ ના સામાન્ય અવયવ એ લખ્યા છે સોરી સામાન્ય અવયવ લખ્યા છે કયા કયા છે તો કે એક બે ચાર પાંચ દસ અને વીસ આ બધા શું છે ચાલીસ અને સાહીઠ ના સામાન્ય અવયવ છે આમાંથી તમને એમ કે મોટો અવયવ કયો કયો છે તો તો તમે કહી શકો નાનામાં નાનો કહે તો કયો કહી શકો તો કે એક બરાબર એ જ રીતે આપણે કોઈ બીજી સંખ્યા લઈને અવયવ શોધીએ સામાન્ય જો તમને ત્રીસ સોરી ત્રીસ ના તો આપણે ગોતેલા હતા ને માની લો કે છત્રીસના ગોતીએ છત્રીસ અને અડતાલીસના સામાન્ય અવયવ શોધો એવું કે તો છત્રીસ જે જે ઘડિયામાં આવતા હોય એ પેલા છત્રીસના અવયવ લખવાના છત્રીસ કયા કયા ઘડિયામાં આવશે તો કે એકના ઘડિયામાં આવશે બેના ઘડિયામાં આવશે ત્રણના ઘડિયામાં આવશે હવે એક કેમ ખબર પડે આપણે ત્રણ ત્રણના ઘડિયામાં છત્રીસ આવે છે કે નહીં જો ન ખબર પડે તો છત્રીસ ભાગ્યા શું કરવાના ત્રણ કરવાના બરાબર શું કરવા છત્રીસ ભાગ્યા ત્રણ કઈ રીતે કરશો ત્રણ એક આ ત્રણ બરાબર જીરો ઉપરથી ઉતારા છ ત્રણ દુ છ તો છ માં છો શેષ વધી ના આવતી જીરો વધી એનો મતલબ એવું કે ત્રણ વડે ભાંગી શકાય તો ત્રણ અહીંયા લખી શકાય બરાબર ઘડિયા ના આવડે તો તો તમે ભાંગા પણ કરી શકો છો તમને અવયવ પણ મળી જાય બરાબર પછી ચાર ના ઘડિયામાં છત્રીસ આવે તો કે હા પાંચના ઘડિયામાં આવે ના છ ના ઘડિયામાં આવે તો કે હા સાત ના ઘડિયામાં આવે તો કે નહીં આઠ ના ઘડિયામાં આવે ના નવ ના ઘડિયામાં આવે તો કે હા ચાર નવા છત્રીસ બરાબર છે દસ ના ઘડિયામાં ના આવે અગિયાર ના ઘડિયામાં નહીં આવે બારના ઘડિયામાં તો કે હા બાર તેરી છત્રીસ તેરના ઘડિયામાં ના આવે ચૌદના ઘડિયામાં ના આવે પંદરના ઘડિયામાં ના આવે સોળના ઘડિયામાં ના આવે સત્તર ના ન આવે અઢાર નામાં આ આવે અઢાર દુ છત્રીસ બરાબર અને પછી છેલ્લે ક્યાં આવશે છત્રીસ ના ઘડિયામાં આ બધા જે બન્યા એ શું બન્યા છત્રીસ ના અવયવ બન્યા એ જ રીતે આપણે અડતાલીસ ના શોધવાના ચલો અડતાલીસ ના શોધીએ અડતાલીસ કયા કયા ઘડિયામાં આવશે તો કે એકના ઘડિયામાં આવશે બે ના ઘડિયામાં પછી ત્રણના ઘડિયામાં અડતાલીસ આવે એક બનવો પડે તો શું કરવાનું અડતાલીસ ભાગ્યા શું કરવાના ત્રણ કરવાના બરાબર છે તો કે ત્રણ એકા ત્રણ ઉપરથી ઉતારા આઠ કેટલા બધા અઢાર ત્રણના ઘડિયામાં અઢાર આવે તો ત્રણ છક અઢાર તો કે હા તો અઢાર તો ત્રણના ઘડિયા આવે તો કે ત્રણેય આનો અવયવ કહેવાય અડતાલીસ નો તો કે ત્રણ ચારના ઘડિયામાં આવે તો કે હા પાંચના ઘડિયામાં આવશે તો કે નહીં છ ના ઘડિયામાં આવશે તો કે હા સાતના ઘડિયામાં આવશે નહીં આઠના ઘડિયામાં આવે તો કેમ ખબર પડે ન ખબર પડે તો આપ અડતાલીસ ભાગે શું કરવાના આઠ કરવાના આઠે કે આઠ આઠ ના ઘડિયો આવડતો હોય તો તમને ખબર પડે અડતાલીસ આવે કે નહીં આઠનો ઘડિયો આવડે તો આપને આવડે તો કે ખબર જ છે આઠના ઘડિયામાં અડતાલીસ આવે તો આઠ છક અડતાલીસ બરાબર તો આઠ આવશે પછી નવ આવે તો કે નહીં દસ આવશે નહીં અગિયાર આવશે ના બાર આવશે તો કે હા તેર આવશે નહીં ચૌદ નહીં પંદર નહીં સોળ 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 દુ બત્રીસોળતે અડતાલીસ સોળ આવશે હા સત્તર નહીં અઢાર નહીં ઓગણીસ નહીં વીસ નહીં એકવીસ નહીં બાવીસ નહીં ત્રેવીસ નહીં ચોવીસ તો કે હા ચોવીસ આવશે બરાબર છે ચોવીસ દુ અડતાલીસ અને ત્યારબાદ અડતાલીસ હવે આ બંનેને આપણે અવયવ લખ્યા હવે આ બંને માંથી સરખા હોય એ શું કહેવાય સામાન્ય કહેવાય છત્રીસ અડતાલીસ સરખું શું છે તો કે એક તો એક લખ્યો પછી શું છે તો બે લખ્યા ત્યારબાદ શું છે સામાન્ય ત્રણ તો ત્રણ લખ્યા પછી ચાર તો ચાર લખ્યા છ તો કે છ લખ્યા પછી બાર તો બાર લખ્યા ત્યારબાદ ત્યારબાદ નથી બરાબર તો કે એક બે ત્રણ ચાર છ અને બાર આ શું કહેવાય છત્રીસ અને અડતાલીસ ના સામાન્ય અવયવી સોરી સામાન્ય અવયવ કહેવાય શું કહેવાય સામાન્ય અવયવ બરાબર છે ઘડીઓ કરો તો અવયવી અને ઘડિયામાં જે આવતું હોય અને એ સંખ્યા લખો ઘડિયાનો એ અંક લખો તો અવયવ બરાબર છે તો કે છત્રીસ અને અડતાલીસ ના સામાન્ય અવયવ આપણે મળ્યા હવે તમને એમ કે છત્રીસ અને અડતાલીસ ના મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે તો કયો આવે બાર આવે બરાબર છે આગળ જોઈએ અવયવ વૃક્ષ એટલે તમને કોઈ સંખ્યા આપી હોય એના અવયવ શોધવાના ને એના વૃક્ષ બનાવવાના અને શું કે અવયવ માનવ અઢાર આપી છે અઢાર ના અવયવ કેટલા પડે અઢારને પેલા ભાગ પાડવાના નવ દો અઢાર પડ્યા ઓકે હવે બે ના ભાગ ન પડે કારણ કે બે અવિભાજ્ય સંખ્યા છે બરાબર એટલે બે ના ભાગ નહીં પડે તો નવ ના ભાગ પડે હા નવ ના ભાગ ક્યાં પડે ત્રણ ગુણ્યા ત્રણ કરોડ એટલે કેટલા થાય નવ થાય તો આ અઢાર નું શું કે અવયવ વૃક્ષ કહેવાય એ જ રીતે અઢારનું બીજી રીતે પણ બની શકે છ તે હા ત્રણ ના ભાગ પડે ના પડે છ ના પડે તો કે હા ત્રણ દુ છ બરાબર એ જ રીતે ચોવીસ ના પાડેલા છે અહીંયા જુઓ બરાબર ચોવીસ કે બાર દુ ચોવીસ તો કે બે ના ન પડે બાર ના પડે તો કે હા બે બે ગુણ્યા છ કરો એટલે બાર થાય છ દુ બાર પછી બે ના ન પડે છ ના પડે તો કે હા ત્રણ ગુણ્યા બે કરો તો કેટલા થાય છ થાય તો આ રીતે તમારે અલગ અલગ સંખ્યા લખવાની છે અને એના અવયવ વૃક્ષ બનાવવાના છે તો તમને વિદ્યાર્થી મિત્રો તમને આ ચેપ્ટરની અંદર અવયવ અને અવયવી વિશે ખબર પડી ગઈ હશે ટૂંકમાં એટલું યાદ રાખવાનું અવયવી એટલે એનો ગુણક માની લો કે બે ના અવયવી કહે તો બેનો ઘડિયો આગળ લગી વધારતો જ જવાનો ને એક આરે ગુણાકાર કરવાનો બે આરે કરવાનો ત્રણ આરે કરવાનો ચાર આરે કરવાનો પાંચ આરે કરો છ આરે કરો એમ આગળ વધતો જાય બરાબર એને શું કહેવાય એના અવયવી કહેવાય અને તમને એમ કે બાર ના અવયવ શોધો તો બાર જે જે ઘડિયામાં આવતા હોય કયા કયા ઘડિયામાં આવતી કે એક ના બે ના બરાબર છ ના ચાર ના ત્રણ ના તો એ બધા શું કહેવાય બારના અવયવ કહેવાય તો તમને બધાને અવયવ અને અવયવીમાં ખબર પડી ગઈ હશે બંને માત્ર વિદ્યાર્થી મિત્રો